नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। आज आप धोरण छ विषय सामाजिक विज्ञान के जेमा नेक्स्ट अपने सातमा पाठनो अभ्यास करता था गुप्त युग ने अन्य शासकों त्यारे पण आपणे चर्चा करी दीधी शुरुआत में पहला लैक्चर में कि भाई जेने चाली गयो छे तो एने रिविजन करवानुं छे, बराबर। ले खास ध्यान में राखजो। तो एमां आपणे एक लैक्चर अभ्यास कर्यो तो बराबर चंद्रगुप्त पहेलानी वात करी, पछी सम्राट समुद्रगुप्तनी वात करी के केवा केवा विजयो मेळव्या हता, लोकोने कया नामथी ओळखता, बराबर। पछी गुप्त युग छे एने सुवर्ण युग कहेवामां आवे छे, शुं काम सुवर्ण युग कहेवाय छे एनी चर्चा करी। पछी गुप्त समयना शासननी अंदर केवा केवा सिक्काओ बहार पड्या हता, बराबर, जे अत्यारे तमे तमारी स्क्रीन उपर तमे जोई शको छो, बराबर। सिक्काओ छे ए बहार पाडवामां आव्या हता, पोते विजयो मेळवता एम सिक्काओ सोनाना ए बहार पाडता। पछी त्યારબાદ આવે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો જે છે એને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે। સમુદ્રગુપ્તનું અવસાન થયું, બરાબર, સમુદ્રગુપ્ત અવસાન પામ્યો, તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો છે ગાદી ઉપર આવ્યો। કે જ્યારે સમુદ્રગુપ્ત છે એ અવસાન પામે છે ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજો છે એ ગાદી ઉપર આવે છે, શાસન ઉપર। તેણે પિતાએ વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું। સમુદ્રગુપ્ત જે કંઈ પોતે વિસ્તાર હતો, બરાબર, એ વિસ્તાર તો વિક્રમાદિત્યએ સાચવ્યો જ, એટલું જ નહીં પરંતુ તેમાં કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો। કે પોતાએ પોતાના પિતાએ જેટલું રાજ્ય આપ્યું હતું એટલું તો સાચવ્યું જ, પણ સાથે એ રાજ્યની અંદર થોડો ઘણો વિસ્તારો તેઓ પોતે આજુબાજુના પ્રદેશો જીતી અને વિસ્તાર વધાર્યો। ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો। ચંદ્રગુપ્ત બીજો જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ, બરાબર, એ ગુપ્ત વંશની અંદર સૌથી પ્રભાવશાળી શાસક તરીકે એની ગણના થાય છે। તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી। શક વંશના રાજવીઓ, બરાબર, જ્યાં રાજ કરતા હતા ત્યાં સુધી એનો વિસ્તાર થયેલો હતો। તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક છત્રપ વંશના રાજવીઓનો અંત આણ્યો હતો। એવો ગુજરાત ઉપર પણ હુમલો કર્યો હતો અને ગુજરાતમાં ત્યારે શક છત્રપ વંશના રાજાઓ છે એ રાજ કરતા હતા, એને પણ એને હરાવ્યા હતા, અંત આણ્યો એટલે એના શાસનનો અંત આણ્યો એટલે પોતે જીત મેળવી હતી। આ વિજયની યાદમાં તેણે સકારી બિરુદ ધારણ કર્યું। યાદ રાખવાનું કે એને સકારી બિરુદ કેવી રીતે ધારણ કર્યું, તો કે વિક્રમાદિત્ય છે એ ગુજરાતની અંદર હુમલો કરી, બરાબર, અને જ્યારે શક છત્રપ વંશના રાજાઓ રાજ કરતા હતા એ રાજાની સત્તાનો અંત આણ્યો અને પોતે છે ત્યાં શાસન ઉપર આવ્યો, તો આ ગુજરાત ઉપર એને વિજય મેળવ્યો શક છત્રપ વંશના રાજવીઓને હરાવી, એટલા માટે એને સકારીનું બિરુદ ધારણ કર્યું, બરાબર, યાદ રાખવાનું। ગુજરાત ઉપર વિજય મેળવ્યો એટલે ચંદ્રગુપ્ત બીજાને સકારીનું બિરુદ ધારણ કર્યું અને તે પાછળથી વિક્રમાદિત્ય પણ કહેવાનું, બરાબર, અને પાછળથી તેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। યાદ રાખવાનું ચંદ્રગુપ્ત બીજાનું નામ તો કે વિક્રમાદિત્ય, અને એને ગુજરાત ઉપર વિજય મેળવ્યો એટલા માટે એને બીજું ક્યાં નામથી ઓળખવામાં આવતો, તો કે સકારી। તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા, પગદંડો એટલે શાસન જમાવીને, યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, પગદંડો એટલે શાસન જમાવીને બેઠેલા શક છત્રપોને હાંકી કાઢવા, બરાબર, શક છત્રપ વંશના રાજાઓ હતા એને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા, બરાબર, શક્તિશાળી રાજ્યો સાથે તેઓએ પોતાને લગ્ન કરી એટલે જેથી કરીને એનું સૈન્ય પણ એને મળે ને, બાંધી તેમને મદદથી પોતાનું સૈન્ય બળ વધારી, પોતે લગ્ન કર્યા એટલા માટે એવા એવી જગ્યાએ એને લગ્ન કર્યા કે જ્યાં જે શક્તિશાળી રાજાઓ હતા, બરાબર, એની દીકરીઓ સાથે એની છોકરીઓ સાથે એને લગ્ન કર્યા એટલે જેથી કરી અને એનું લશ્કર છે એ પણ પોતાને કામ આવે ને અને પોતાની સૈન્ય તાકાત છે એમાં વધારો કર્યો। લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માહાત કરવા ખૂબ જ ઉપયોગી થયા, કે લગ્નના જે સંબંધો છે એને પોતાના સામ્રાજ્ય પોતાનો વિસ્તાર વધારવામાં લશ્કર માટે મદદરૂપ થયા અને જેવા તેના દુશ્મનો હતા, બરાબર, ચંદ્રગુપ્ત બીજાના દુશ્મનો એને હરાવવામાં પણ મદદરૂપ થયા, કારણ કે લશ્કર મોટું થઈ ગયા ને એટલે તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો, બરાબર, નવો પ્રદેશો એને જીતા હતા એ ખૂબ અગત્યના હતા। જેની વાત કરીએ આપણે તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સમૃદ્ધ પ્રદેશો હતા એ પણ એને જીતી લીધા। પછી ભૃગુ કચ્છ બંદર હતું, જાણીતું બંદર કે જ્યાંથી વિદેશની અંદર માલસામાન આવજાવ કરતો એ ભૃગુ, પહેલાંનું ભૃગુ કચ્છ બંદર એટલે હાલનું ભરૂચ બંદર, પછી સ્તંભ તીર્થ એટલે ખંભાત એ પણ એક સારું, ધીકતું બંદર, ધીકતું એટલે સતત કાર્યશીલ,
સતત ત્યાંથી વાહન આવજાવ કરતા. અત્યારે આપણે કંડલાની અંદર કેટલા બધા વાહનો આવજાવ કરે છે, તો ધીકતું એટલે સતત કાર્યશીલ એવું કહેવાય. એમ બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. આ બધા બંદરોવાળો વિસ્તાર છે એ ચંદ્રગુપ્ત બીજાએ કબજામાં કરી લીધો હતો, જીતી લીધો હતો. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો, એટલે ગુજરાતમાંથી દરિયાઈ વેપાર ખૂબ જ થતો અને એના દ્વારા એને જે વધુ ને વધુ આવક મળતી. ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા, કોઈ દિવસ ખૂટે નહીં એટલી બધી સંપત્તિ છે એને પ્રાપ્ત કરી. હવે ગુપ્ત શાસિત ભારતનો નકશો, કે આ બધી જગ્યાએ ગુપ્ત શાસન સ્થપાયું હતું. તમે જુઓ કે ભારતની અંદર કઈ કઈ જગ્યાએ ગુપ્ત શાસન, તો આ બ્લુ કલરનો જે ભાગ છે બધો અહીંયા છે ગુપ્ત વંશના રાજવીઓ મેળાતા રાજ કરવા. તો વિચાર કરો, જો આ નકશાની અંદરથી આપણે જોઈએ તો ભારતના અડધા ઉપરના ભાગની અંદર ગુપ્ત વંશના રાજાઓ છે એ રાજ કરવા મેળ્યા હતા. અહીંથી આપણે જોઈ શકીએ, જુઓ તમે સિંધ પ્રાંત સુધી આખું ગુજરાત છે, નીચે દક્ષિણ ભારતનો અમુક ભાગ, પાટલીપુત્ર વૈશાલીના ઉત્તર ભારતની અંદર સુધીનો ભાગ છે એ પોતે જીતી લીધો હતો, કબજામાં કરી લીધો હતો. આ બધી જગ્યાએ એને શાસન સ્થાપી દીધું હતું. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા હતા. કે ચંદ્રગુપ્ત બીજો જ્યારે શાસન કરતો હતો, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ, ત્યારે ચીનમાંથી એક યાત્રાળુ આવ્યો હતો ભારતની મુલાકાતે, ફાહિયાન, બરાબર. એને ગુપ્ત રાજ્ય વહીવટ અને ગુપ્ત શાસનની છે એ ઘણા વખાણ કર્યા હતા, કે ગુપ્ત વંશના રાજ્યનું સારામાં સારો રાજ્ય વહીવટ હતો અને એનું ઘણું બધું સામ્રાજ્ય વિસ્તાર ઘણો બધો ફેલાયેલો હતો, એટલે એના વખાણ કર્યા હતા. એને એ પોતે હવે એના વખાણની વાત કરીએ આપણે, તો ફાહિયાન આવ્યો હતો, પછી એની સાથે પોતાની નોંધ પોથી લઈ આવ્યો ને ડાયરી, એ ડાયરીમાં એને નોંધ કરી. ડાયરીમાંથી આપણે માહિતી મળે છે કે ચંદ્રગુપ્ત દ્વિતીય છે એનો રાજ્ય વહીવટ સારો હતો, એનો વિસ્તારવાદ ઘણો સામ્રાજ્યવાદનો ફેલાવો કર્યો હતો, એના વખાણ કર્યા છે ફાહિયાન. એટલે વિદેશી લોકો વખાણ કરે એટલે સારામાં સારું હોય ને એ રાજ્ય. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં, પોતે વૈષ્ણવ ધર્મમાં માનતો હતો છતાં પણ બીજા ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો, પોતે વૈષ્ણવપંથી હતો છતાં પણ બીજા ધર્મ પ્રત્યે પણ એ ખૂબ એને આદરભાવ હતો. તેનો સેનાપતિ આમકારદેવ બૌદ્ધ ધર્મી હતો. વિચાર કરો કે પોતે ખાલી વૈષ્ણવ ધર્મમાં જ માનતો હોય તો પોતાના સેનાની અંદર બીજા ધર્મના લોકોને રાખે, તો કે ન રાખે, છતાં પણ આપણે આ બધા ધર્મમાં માનતો એટલા માટે એનાનો સેનાનો સેનાપતિ એટલે સેનાનો મેન વડો આમકારદેવ એ બૌદ્ધ ધર્મનો હતો. પછી જોઈએ એના રાજ્યમંત્રી હતા વર્ષે, એ શૈવ ધર્મમાં માનતા હતા, એટલે બધા ધર્મના લોકોને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ હતો ચંદ્રગુપ્ત બીજો, બરાબર. કારણ કે બીજા બધા ધર્મમાં જો એ માનતો હોય ને તો જ એ લોકોને રાખે, નહીંતર એ લોકોને રાખે નહીં, પોતાના ધર્મમાં જે માનતા હોય એ જ લોકોને મોટા મોટા પદ ઉપર રાખે. તો સેનાપતિ તરીકે આમકારદેવ હતા એ બૌદ્ધ ધર્મના હતા, રાજ્યમંત્રી વર્ષેન હતા એ શૈવ ધર્મના હતા, છતાં પણ પોતાની સાથે હતા, કારણ કે ચંદ્રગુપ્ત બીજો બધા ધર્મમાં માનતો હતો. એટલે રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો બંધ આવેલા હતા. પોતે વૈષ્ણવ ધર્મનો હતો છતાં પણ પોતે રાજધાની પાટલીપુત્રની અંદર ઘણા બધા બૌદ્ધ ધર્મના જે મઠો છે એ આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો, કે એ જ્યારે શાસન કરતો હતો ત્યારે ઘણી બધી એને સિદ્ધિઓ મેળવી હતી, એના હિસાબે જ ગુપ્તયુગ છે બરાબર એક સુવર્ણયુગ બની ગયો હતો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો, એના દરબારમાં સારામાં સારા વિદ્વાનો અને કવિઓ રહેતા, કારણ કે એને રસ હતો એની અંદર, એટલે બરાબર વિદ્વાનોની અંદરથી જ્ઞાન મેળવવામાં રસ હતો અને કવિતાઓનું સર્જન કરવામાં પણ એને રસ હતો. સંસ્કૃત ભાષાના મહાકવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા, બરાબર. દરેક રાજાઓ છે એ પોતે દરબારની અંદર એક રાજકવિ રાખતા, તો જે ચંદ્રગુપ્ત બીજો છે એના દરબારમાં મહાન એવા કવિ કાલિદાસ છે એ રાજકવિ તરીકે એની નિમણૂક આપી હતી. ધન્વંતરી તેના રાજવૈદ હતા, બરાબર. આયુર્વેદની અંદર જે વાત કરીએ આપણે ધન્વંતરી, તો એ ધન્વંતરી છે એના રાજવૈદ હતા, બરાબર. રાજાઓને કંઈ તકલીફ પડે, કારણ કે અત્યારે તો ડૉક્ટર છે, ત્યારે ડૉક્ટર નહોતા, વૈદ જ હતા બધા, તો એના રાજવૈદ હતા ધન્વંતરી. વૈજ્ઞાનિક વરામિહિર છે, વૈતાલ ભટ્ટ છે, અમરકોશના રચયિતા અમરસિંહ, યાદ રાખવાનું વૈજ્ઞાનિક છે એ કોણ હતું, વરામિહિર, બરાબર. વૈજ્ઞાનિક વૈતાલ ભટ્ટ છે, અમરકોશ નામના ગ્રંથની જેને રચયિતા કહી રચના કરી એવા અમરસિંહજી, આવા રત્નોથી તેનો દરબાર છે એ શોભતો, બરાબર. આવા રત્નો છે એના દરબારની અંદર હતા, સારામાં સારા મહાન વ્યક્તિઓ, રત્નો એટલે મહાન વ્યક્તિઓ. તેના સમયમાં શિલ્પ છે, સ્થાપત્ય છે, ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલામંડપો તેના સમયમાં તૈયાર થયા હતા, કે જે આપણે મહારાષ્ટ્રની અંદર અજંતા ઇલોરાની ગુફાઓ આવેલી છે, તો આ ગુફાની અંદર ઘણા બધા જી કોતરણીવાળા મંડપો છે બરાબર એ એના સમયમાં તૈયાર થયા હતા.
તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. પોતાની રાજધાની પાટલીપુત્ર છે એમાં ઘણા બધા બૌદ્ધ મઠો છે એ બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મોહરાળીનો લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો હતો, કે આપણે બાજુના ચિત્રમાં જોઈ શકીએ છીએ કે દિલ્હીની અંદર જે મોહરાળીનો લોહ સ્તંભ છે એ પણ એના સમયમાં બન્યો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ નથી લાગ્યો. તો કેટલો બધો વિચારીને વ્યવસ્થિત બનાવ્યો છે કે આટલા વર્ષો થઈ ગયા આજે એને કાટ નથી લાગ્યો, કેવી ધાતુનો ઉપયોગ થયેલો હશે. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. પાટલીપુત્ર તો રાજધાની હતી જ અને બીજી રાજધાની ઉજ્જૈનને પણ બનાવી હતી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. રાજ્યને અલગ અલગ જે એકમો છે એમાં વહેંચ્યું અને સારી રીતે વહીવટ થાય એટલા માટે લગભગ ઈસવીસન 414ની અરસામાં સમ્રાટ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. કે ઈસવીસન 414ની અરસાની અંદર આસપાસ અરસા એટલે એ સમયગાળામાં બરાબર ચંદ્રગુપ્ત બીજો જે છે જેને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવતો એનું અવસાન થયું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યાર સુધી જેટલું ચાલેલું છે એ પાઠ્યપુસ્તકમાં રિવિઝન કરવાનું, બે વખત વાંચવાનું એટલે બધાય શબ્દો યાદ રહી જાય. વિદેશી મુસાફર કયા વૈજ્ઞાનિક હતા, બરાબર કોણ કોણ એના દરબારમાં વ્યક્તિઓ હતા, બરાબર ખાસ વાંચવાનું, બે વખત વાંચશો એટલે બધું યાદ રહી જશે. હવે ગુપ્ત સામ્રાજ્યનો અંતની વાત છે એ હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.